બનાસકાંઠા જિલ્લામાં હીટવેવની આગાહીને પગલે પશુપાલન અધિકારી દ્વારા પશુઓને ગરમીથી બચાવવા માટેના પગલાં લેવા તાકીદ કરી છે. પશુપાલકોએ પશુ પક્ષીઓને અસહ્ય ગરમીથી બચાવવા કેટલાક ઉપાયો અપનાવવા જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે તાપમાનનો પારો વધી રહ્યો છે, જેમાં આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે પશુઓને ગરમીથી બચાવવા માટે જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા વિવિધ ઉપાયો કરવા માટે અપીલ કરવામાં આવી છે. સવારે 11 થી 4 વાગ્યા દરમિયાન પશુઓને ગરમીથી બચાવવા માટે પશુઓને બહાર ખુલ્લામાં ન રાખવા, તેમજ છાંયડામાં રાખીને ઠંડુ પાણી વધુમાં વધુ પીવડાવવું, તેમજ ગરમીના સમય દરમિયાન પશુઓને પાણીથી નવડાવવા, તેમજ પંખાની સગવડ હોય તો પંખાની નીચે રાખવા જોઈએ, જેને કારણે પશુઓના દૂધની પણ ગુણવત્તા જળવાઈ રહેશે અને પશુઓને ગરમીને કારણે સ્ટોક લાગે તો પશુ તબીબ જોડે સારવાર કરાવવી જોઈએ. આમ પશુપાલન વિભાગ દ્વારા હીટવેવની આગાહીના પગલે પશુઓની કાળજી રાખવા તાકીદ કરી હતી. હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમ હીટવેવ માણસને અસર કરે છે, તેમ પશુઓમાં, જે દૂધ આપતા પશુઓમાં પણ હીટવેવની અસર મોટા પ્રમાણમાં થતી હોય છે. તેના લીધે જે દૂધાળા પશુઓ છે એમાં દૂધ ઉત્પાદન ઘટતું હોય છે. તો આ હીટવેવથી બચવા માટે કઈ કાળજી લેવી એની વાત કરીએ તો પશુઓને છાંયડામાં બાંધવા જોઈએ, અને જે 11 થી 4નો ટાઈમ છે જ્યાં મહત્તમ ટેમ્પરેચર બહારની બાજુ હોય છે એ દરમિયાન ક્યારે પણ પશુઓને છૂટા બહાર મૂકવા ન જોઈએ 11 થી 4 દરમિયાન. તેમજ પશુને પૂરતા પ્રમાણમાં પુષ્કળ ઠંડુ ચોખ્ખું પાણી પાવું જોઈએ, જેથી સ્ટ્રેસથી બચી શકે. જેમ ડિહાઇડ્રેશન પાણીનું પ્રમાણ ઘણી વખત માણસોમાં ઓછું થાય, એમ પશુઓમાં પણ ઓછું થાય, જેથી પુષ્કળ પ્રમાણમાં એને પૂરતું પાણી મળી રહેવું જોઈએ એના સ્થળ ઉપર વારંવાર. અને આહારમાં જે ઘાસચારો એ પણ લીલો ચારો જેમાં મોટા પ્રમાણમાં પાણી હોય છે, કારણ કે હીટવેવમાં પાણીની જરૂરિયાત મોટા પ્રમાણમાં પશુઓને હોય છે, જે લીલો ચારો પૂરી પાડે છે. તેની સાથે પશુઓમાં તાણ સ્ટ્રેસ ઓછું થાય એના માટે મિનરલ મિક્સર 50 ગ્રામ જેવું દરરોજ બંને ટાઈમ એને આપવું જોઈએ, જેથી એનામાં સ્ટ્રેસ ઓછું થાય અને દૂધનું પ્રમાણ પણ જળવાઈ રહે. તેમજ જ્યાં તમે બાંધો છો, માનો કે પતરા હોય ઉપર, તો પતરા ઉપર સૂકો ઘાસચારો ઉપર રાખવાનો હીટવેવ દરમિયાન કે ઉનાળા દરમિયાન, જેથી ગરમીનું પ્રમાણ થોડું અંદર નીચે ઓછું રહે પશુને. વત્તા જો અંદર જે શેડ છે પશુનો એમાં પંખાની સગવડ તમે કરી શકો છો, તેમજ ઠંડુ પાણી પશુના શરીર ઉપર છાંટો, જેથી તાપમાન પશુનું ઓછું રહે અને દૂધનું પ્રમાણ પણ ઘટે નહીં. આવી વિશેષ કાળજીઓ, પાણી પૂરતા પ્રમાણમાં આપો, છોયડે બાંધો, પશુને પંખા રાખો, ઠંડુ પાણી છાંટો, પૂરતા પ્રમાણમાં ઠંડુ પાણી પાવો, આવી બધી કાળજી પશુઓમાં લો તો દૂધનું પ્રમાણ પણ જળવાઈ રહે છે પશુઓમાં. આવી વિશેષ કાળજીઓ હીટ વેવ દરમિયાન પશુઓમાં લેવાની થતી હોય છે.